शराबता भी लूट करती गैंग ना त्रण 11,44,000 ना मुद्दा माल साथे पकड़ाया। अमदावाद शहर ना अलग अलग विस्तार मा रस्ता पर पसार थता निर्दोष नागरिकों ने रोकी छरो बतावी पहरेल सोना ना दागीना ने लूट करती गैंग ना त्रणी समूह ने सोना ना दागीना तथा वाहनों साथे पकड़ी पाड़ी 11,44,000 ना मुद्दा माल साथे अमदावाद शहर क्राइम ब्रांच द्वारा पकड़ी पाड़वामां आवेल छे। अगाउ हथियार ना गुनामां पकड़ायेल शिवलिंग के आसु सिकवार तथा तेना सागरी तो अमदावाद शहर ना जुदा जुदा विस्तारों मा एकल दोकल नागरिकों ने रोकी तेने डरावी धमकावी तेओए पहरेल सोना ना दागीना नी लूट करी मेळवेल दागीनाओ वेचाण करवा सारू पोताना 25% नंबर वगरनी अपाची मोटरसाइकल लई पोताना रहेणाक मकानी थी निकली खोडियार माताना मंदिर थई ठक्कर नगर तरफ जवानो छे। तेवी बातमी मळेल जे बातमीने आधारे निकोल खोडियार माताना मंदिर पासेथी आरोपीओ शिवलिंग उर्फे आसु गीतम सिंह लक्ष्मण सिंह सिकरवार रहेवासी निकोल अमदावाद दिलीप उर्फे बुरो रोशन सिंह बड़दो सिंह राजपूत निकोल अमदावाद तथा रातराम उर्फे सोनू राजकरण सरजू प्रसाद यादव निकोल अमदावाद ने सीआरपीसी कलम 41(1)ડી મુજબ પકડી અટકાયત કરી તેઓની પાસેથી સોના ચાંદીના દાગીના તથા અપાચી મોટરસાયકલ એક્ટિવા તથા મોબાઈલ ફોન 3 તથા એક ધારદાર છરા સાથે કુલ મણીની કિંમત રૂપિયા 11,44,000 નો મુદ્દા માલ સીઆરપીસી ની કલમ 102 મુજબ કબજે કરવામાં આવેલ છે। આ ત્રણેય આરોપીઓ નિકોલ વિસ્તારમાં આવેલ સૂર્યનગર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહે છે। અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં આરોપી શિવલિંગ ઉર્ફે આસુ સિકરવાર પોતાના કબજાની અપાચી તથા એક્ટિવાનો ઉપયોગ કરી લૂંટને અંજામ આપતો હતો। આરોપી પોતાના રહેણાંક મકાનેથી વાહનો લઈને નીકળતા અને ખાસ કરીને બપોરને સમય રસ્તા પર પસાર થતા એકલ દોકલ બાઇક સાથે નીકળતા ઇસમોને રોકી છરો બતાવી લૂંટ કરતા ડરાવી ધમકાવીને ચેઇન સ્નેચિંગ કરતા ત્રણ આરોપીઓ પકડેલા છે અને આ ત્રણેય આરોપીઓ દ્વારા નરોડા રામોલ અને નિકોલ પોલીસ સ્ટેશનમાં નરોડામાં 6 ગુના અને નારોલ અને રામોલ પોલીસ સ્ટેશનમાં 1-1 ગુના જે નોંધાયેલા છે ચેઇન સ્નેચિંગના એ આરોપીઓને હાલ પકડવામાં આવેલા છે। આરોપીઓ પાસેથી એમના કબજાના એક અપાચે મોટરસાયકલ અને એક્ટિવા કબજે કરવામાં આવ્યું છે, 3 મોબાઈલ ફોન છે અને 8-8 ગુનામાં જે ચેઇન સ્નેચિંગ કરવામાં આવેલી હતી એ ટોટલ મુદ્દા માલ 11,44,000 નો કબજે લેવામાં આવ્યો છે। આ ત્રણ આરોપીઓમાં એક છે શિવસિંગ ઉર્ફે આશુ શિકરવાર, આ ત્રણેય આરોપ અને બીજા છે દિલીપ ઉર્ફે ભૂરો રાજપૂત અને ત્રીજો છે રાજારામ ઉર્ફે સોનુ યાદવ। બે આરોપી યુપીના છે, એક આરોપી રાજસ્થાનના છે। આ લોકો સૂર્યનગર નિકોલ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે। ત્રણેયની ઉંમરમાં એકની 23 વર્ષની છે, એક 24 વર્ષનો છે અને એક 19 વર્ષનો છે। આ લોકોએ જે ગુનો આચરવાનું શરૂ કર્યું એમાં મોટાભાગે આખા દિવસનો આ ત્રણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં પણ મોટરસાયકલ ઉપર પસાર થતા જે પણ વ્યક્તિ હોય ખાસ કરીને પુરુષ, કારણ કે એમની એવી માન્યતા છે કે પુરુષો થોડી વધુ વજનવાળી ચેન પહેરે છે સોનાની, એટલે વધુ એમને માલ મળી શકે એવી વ્યક્તિઓને ધારદાર છરો બતાવી અને એ લોકોએ ડરાવી ધમકાવીને આ લૂંટ કરેલી છે અને આ તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે। નરોડાના એક ગુનામાં જ્યારે આ ત્રણેય આરોપીઓ દ્વારા મોટરસાયકલ ચાલકને પાડી દેવામાં આવ્યો જે ભોગ બનનાર છે અને એણે ચેઇન આપવામાં ઝપાઝપી કરી તો એમણે પેટમાં છરી મારીને ગંભીર પ્રકારની ઈજા પણ પહોંચાડેલી છે। હાલ આરોપીઓની પૂછપરછ ચાલુ છે અને આ ત્રણેય આરોપીઓને સંલગ્ન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે। આ લોકો કોઈ પણ ટાર્ગેટ કરતા હતા વિસ્તાર કે એક વિસ્તારમાંથી કોઈને ચેઇન સ્નેચિંગ કરવું કે ત્રણેય આરોપીઓનો ગુનો કરવાનો સમય જોઈએ તો સવારનો એક સમય છે, એક સમય ખરા બપોરનો છે અને બાકીના જે ગુનાઓ છે એમાં સાંજનો સમય છે અને જ્યારે આ વિસ્તાર જે નરોડા નિકોલ અને રામોલ વિસ્તાર જે છે એના રિંગ રોડ અને આઉટસ્કર્ટ્સના જે એરિયા છે જ્યાં વાહન વ્યવહાર આ સમયે ઓછો હોય
ત્યારે આ લોકો એમના વિક્ટીમને ટાર્ગેટ કરતા હતા. સર કોઈ ગુનાની ઇન્ડેક્સ કરી આ ત્રણે? ના, અત્યાર સુધીમાં રેકોર્ડ ઉપર અથવા તો પૂછપરછ દરમિયાન અગાઉ કોઈ ગુના કરેલા હોય એવું નથી જણાતું. પોતાની પાસે જ રાખેલી હતી, એ લોકો એ વેચે પેલા આપણી પાસે મુદ્દા માલ ઉપર જેવું સ્વરૂપે પાછો મળ્યો. આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલ ને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરો.